सुधा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी आ भक्ति निधि ग्रंथ में भक्ति एटले शू केवा प्रकारनी भक्ति श्रेष्ठ छे, भक्ति केवी रीते करवी जोईए, भक्ति करवामां क्या क्या आपणे भूल करीए छीए, आ बधी बाबत उपर प्रकाश पाड़ी रह्या छे। स्वामीना दरेक कड़वामां एटले के प्रकरणोमां एक नवो विषय होय छे। गईकालनी वात એમાં સ્વામીએ શબ્દ વાપર્યો ભુંડપની ભક્તિ, પામરની પરિચર્યા સ્વામીનો શબ્દ છે। ઘણા લોકો ભક્તિ કરતા હોય પણ એની ભક્તિમાં એવી ભવાઈ હોય ને દાદા, કોઈ ઠેકાણું ન હોય, કોઈ નિયમિતતા ન હોય, ચોખ્ખાઈ ન હોય, પવિત્રતા ન હોય। ઘણા મંદિરોમાં આપણે જઈએ આખું મંદિર ચોખ્ખું હોય, ગંદામાં ગંદુ શું હોય, સિંહાસન હોય દાદા। ઘણા મંદિરોમાં જોયું છે, કારણ કે પૂજારી આળસુ હોય, પ્રમાદી હોય, ત્યારે ભગવાનની બહુ ભૂંડી દશા થાય। એ જેમ જેમ પૂજા કરે, ભક્તિ કરે, એનાથી ભગવાન રાજી ન થાય, ઉલટાના કુરાજી થાય। ભગવાનને રાજી કરવા સેલ્લા છે, યાદ રાખજો, ભગવાનને રાજી કરવા સેલ્લા છે, રાજી રાખવા સેલ્લા નથી। તમારા બધાના ઘરે બાલુડા ઘનશ્યામ મહારાજ હોય, તમારા બધાના ઘરે સિંહાસન હોય, તમે સેવા કરતા હશો, પણ સાવધાન થઈને સેવા કરજો। કદાચ તમે ભગવાનને પ્રગટ માનો કે ન માનો, પણ ભગવાન તો પ્રગટ જ છે। તમારી નાની મોટી તમામ સેવા એને સ્વીકારે છે, સેવામાં ક્યારેક ભૂલ થાય ભગવાન માફ કરે છે, પણ ભૂલ કરવાની આદત પડી જાય એને ભગવાન માફ નથી કરતા। દાદા જે સીડી ઉપર ચડાવે ને એ સીડી નીચે પણ લાવી શકે, એમ જે સાધન ભગવાનને રાજી કરાવતું હોય એ જ સાધન ભગવાનને કુરાજી પણ કરાવી શકે। ભક્તિ સારી રીતે કરવામાં આવે તો ભગવાન રાજી થાય છે, અને ભક્તિ કરવામાં જો ભૂલ પડી ગઈ તો ભગવાન કુરાજી પણ એટલા જ થાય છે। એટલા માટે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા કે આજ દિવસ સુધી ચડવાના પણ બે માર્ગ છે અને પડવાના પણ બે માર્ગ છે। ઇતિહાસમાં નજર કરીએ, જાજા જીવ આ બે માર્ગે કરીને ચડ્યા છે અને આ બે માર્ગે કરીને પડ્યા છે। એ બે માર્ગ કયા? એક જ્ઞાન માર્ગ અને બીજો રસિક માર્ગ।
રસિક માર્ગનો અર્થ થાય અત્યંત પ્રેમ ભક્તિનો માર્ગ. અને મહારાજ એમ બોલ્યા, એમાં પણ રસિક માર્ગે કરીને તો ઝાઝા પડ્યા છે. શું કહ્યું? રસિક માર્ગે કરીને તો ઝાઝા પડ્યા છે. પ્રેમ 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 કરતાં ક્યારે વેમ આવી જાય ને, કંઈ નક્કી જ નથી. અને પ્રેમનો એક ખરાબ સ્વભાવ છે કે પ્રેમમાં નિયમ તૂટતા વાર જ નથી લાગતી. પ્રેમમાં નિયમ છે એ તૂટવા લાગે છે. શ્રીજી મહારાજે એટલા માટે ધર્મે સહિત ભક્તિનું પ્રતિપાદન કર્યું. ભક્તિના આખા મોટા મોટા માર્ગો ખલાસ થઈ ગયા હતા. એમ કહી શકાય ભક્તિનો માર્ગ આખો ખલાસ થઈ ગયો હતો. એનું એક જ કારણ હતું, ધર્મ નામનું તત્વ નીકળી ગયું હતું. માટે શ્રીજી મહારાજે વધારે માં વધારે પ્રતિપાદન કર્યું ધર્મે સહિત ભક્તિ કરવી. પાણી વિનાનું વાદળ વરસી શકે નહીં, પૃથ્વીને લીલીછમ કરી શકે નહીં, એમ ધર્મ વિનાની ભક્તિ કોઈનું પણ કલ્યાણ ક્યારેય કરી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત હતો. તમારા ઘરોમાં રજસ્વલાના ધર્મ પળાવવા જોઈએ. તમારા ઘરોમાં એઠા ચોખ્ખાના નિયમ રહેવા જોઈએ. ઘણાના ઘરોમાં અમે જોયું છે, જમતા જમતા અડધું એઠું વધ્યું હોય એ સીધું રસોડાના પ્લેટફોર્મ પર મૂકી દેવાનું. જ્યાં બીજી રસોઈ પડી હોય, રોટલી શાક દાળ ભાત ત્યાં જ પડ્યા હોય, ત્યાં એઠી ડીશ મૂકી દેવાની. એ એઠું ચોખ્ખું બધું ભેગું થાય, એમાંથી જ પાછું વધ્યું હોય, એ જ પાછું કોને ધરાવવાનું? દાદા, ભગવાનને ધરાવવાનું. લો, દીકરો ખાય, દીકરી ખાય, સગાવાલા ખાય, એમાં કોઈ કાળો ધોળો આવ્યો હોય એને ખાવડાવ્યો હોય, ઉદારતા પાછી પ્રેમી માણસોની બહુ મોટી હોય, અને એ એઠવાડ ભેગો થાય, એ પાછો બધો પ્લેટફોર્મ પર જાય, ત્યાંથી પાછો જે રસોઈ વધી હોય એને અડે, એમાંથી પછી તમે ઠાકોરજીને ધરાવો. ભગવાન તો એવા ભાગી જાય ને, ત્યાંથી એવા ભાગી જાય ને. નાવા ધોવાનો વિયોગ હોવો જોઈએ. ઘણાના ઘરોમાં ટોયલેટ બાથરૂમ ગયા પછી નાયા ધોયા વગર સીધા જ રસોડામાં ઘરતા હોય. સવારે ઉઠીને નાયા ધોયા વિના સીધા રસોડામાં ચા બનાવતા હોય, પહેલાં ચા પીવાની, પછી ટીવી જોવાની, પછી ભાઈ નાવા જાય. આવી કુટેવોવાળા ઘર તો ઢગલો પડ્યા છે. અને ઘરમાં મોટું સિંહાસન હોય પાછું, અને ભગવાનને પાછો અન્નકોટ ધરાવે, અન્નકોટમાં જાજી વાનગી તો પાછી સ્ટોરમાંથી લેવા હોય, અને ફોટા પાડીને પાછી બધાને મોકલે, જો અમે અન્નકોટ કેટલો મોટો કર્યો, એને 5-25 માણસો મળી પણ જાય, ઓહો હો, તમારા જેવડો અન્નકોટ તો મેં કોઈના ઘરે જોયો નથી, ફૂલાઈને દડો થઈ જાય. ભગવાન જાણે કે તારો અન્નકોટ કેવો હતો. પામર માણસની પરિચર્યા પરમાત્માને પ્રસન્ન કરી શકતી નથી. થોડું કરીએ પણ પ્રેમથી કરીએ, પવિત્ર થઈને કરીએ. હું વારંવાર કથામાં કહું છું, વારંવાર, પવિત્રતા અને પ્રેમ આ બે તત્વ આવી જાય ને તો પૂજાને ભગવાન અંગીકાર કરે, કરે ને કરે જ. તન પવિત્ર હોય અને મન પ્રેમાળ હોય એની સેવાને ભગવાન અત્યંત સ્વીકારે છે, અત્યંત. આ અમેરિકાના દાખલા મેં સાંભળ્યા છે. હરિભક્તોએ મહારાજને થાળ ધરાવ્યો હોય, આંખો બંધ કરીને માનસી પૂજા કરતા હોય, થાળ બોલતા બોલતા રડી પડ્યા હોય, આંખો ખોલે શીરાનો કટોરો અડધો શીરો થઈ ગયો હોય, ઘરમાં કોઈ ન હોય, સગો દીકરો પણ બહાર ગયો હોય, આશ્ચર્ય થાય શીરો ગયો ક્યાં. આ અમેરિકામાં મેં દાખલા સાંભળ્યા છે. ઠાકોરજીને થાળ ધરાવે, મીઠાઈ ધરાવવાનું ભૂલી ગયા હોય, થાળ બોલતા બોલતા રડી પડે કે આજે મીઠાઈ ધરાવવાનું રહી ગયું, જોત જોતામાં આખા ઘરમાં મગસની એવી સુગંધ ફેલાઈ જાય. આ અમેરિકામાં મેં દાખલા સાંભળ્યા છે.
ઠાકોરજીને થાળ ધરવાનું ભૂલાઈ ગયું હોય, બહાર ગયા હોય, આખો પરિવાર રાત્રે મોડા આવે, સૂઈ જાય, ઠાકોરજી રાત્રે જગાડે. ઇન્ડિયામાં મેં દાખલો સાંભળ્યો છે, ઠાકોરજીને પાણી રાત્રે મૂકવાનું રહી જાય, ઠાકોરજી બાવડું હલાવીને જગાડે. દાદા, હમણાંની વાતો કરું છું, અને આ વાતોના એવા સચોટ પુરાવા છે મારી પાસે, ખાલી સાંભળેલી વાત નહીં, હું એટલા માટે તમને કહું છું. ભક્તિ ભક્તિ પ્રિયો હિ માધવ, ભગવાનની પ્રિયમાં પ્રિય ફેવરિટ વસ્તુ હોય તો ભક્તિ છે. અમારા ભીખુદાદા અને ઘનશ્યામ દાદા અહીંયા પીવડા ઘનશ્યામ મહારાજ પાસે ઊભા ઊભા કીર્તનો ગાતા હોય ને, એમના કંઠમાં મીઠાશ કદાચ ન હોય, રાગમાં કદાચ સૂર ન હોય, એ મારો કંઠ મધુરો ન હોય ભલે, એ મારો સૂર બેસૂરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, એ મારો સૂર બેસૂરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. દાદા, અમે સાઉથ કેરોલિનામાં ખોડા બાપાને ત્યાં ગયા હતા. તમે કોઈ ઓળખો નહીં આ માણસને, કોઈ જોયા જ નથી એમને. આપણા હરિકૃષ્ણ ભગત ઓળખે એક ખાલી, જેમણે નાવલીમાં મુખ્ય દાતા છે, આપણું નાવલી ગુરુકુલ બન્યું એમાં બહુ મોટું ડોનેશન આપ્યું છે. પણ દાદા પણ ક્યારેય નાવલી આવ્યા નથી. ઘેર બેઠા ગંગા નામના ટ્રસ્ટની એમણે સ્થાપના કરી છે. આખા અમેરિકામાં ઘેર બેઠા ગંગાના બીજું કશું નહીં એ પુસ્તકો લખતા અને આ ટ્રસ્ટ નીચે પબ્લિશ કરતા અને બધાને દાનમાં આપતા. ઘણા બધા લોકોએ વાંચ્યા હશે ખોડા બાપા, પણ એ પુસ્તકમાં જયંત નાવલીકર પોતાનું નામ લખતા. એમના સદગુરુ, એમના ગુરુજીએ એમને આજ્ઞા કરી, એમાં ઇતિહાસ છે આખો, મેં વાંચ્યો છે. અત્યારે નામ મને યાદ નથી એટલે લેતો નથી. ખોડા બાપા, એમનું પુસ્તક લખવાનું નામ જયંત નાવલીકર, એમના ગુરુજી એમને આજ્ઞા કરેલી કે તારી ભક્તિ 55 વર્ષની થશે ને ત્યારે ભગવાન તને યાદ કરશે, ત્યાં સુધી તું ભગવાનને યાદ કરજે. એમના ઘરે અમે 2 દિવસ રહ્યા, એમની ભક્તિ જોઈ, એમનો પ્રેમ જોયો, જે મીરાબાઈના ખોળામાં કૃષ્ણને નાચવાનું મન થાય ને એમ કનૈયો ખોળા બાપાના ઘરમાં નાચતો કૂદતો હશે, આટલો દિવ્ય પ્રેમ હમણાં અમે જોયો દાદા. કદાચ ખોળા બાપા કૃષ્ણને ભૂલી જાય ને તો કૃષ્ણને ભૂલે નહીં, એને છોડે નહીં, આટલો પ્રેમ એમાં હતો. એની ભક્તિ, એની સેવા, વૃદ્ધ અવસ્થામાં એની ભક્તિ યુવાન હતી. વાત ચાલુ કરે ને કૃષ્ણની એટલે આંખમાંથી દડ 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 આંસુ પડવા લાગે. એના લખેલા કીર્તનો, એના લખેલા પુસ્તકો વાંચીએ ને તો પણ આપણને થાય, આવો પ્રેમ માણસને અંતર આત્મામાં પડ્યો હોય ને તો જ પ્રગટ થાય, બાકી શક્ય જ નથી. કૂવામાં હોય નહીં દાદા તો અવેડામાં આવે ક્યારે, એમ અંતરમાં હોય તો ઓઠ ઉપર આવે, હૈયામાં હોય તો હોઠે આવે, પણ હૈયામાં જ ન હોય તો. આજે પણ છેવા આત્માઓ, આજે પણ છેવા ભક્તો, આજે પણ છેવા પ્રેમી તત્વો. વૃંદાવનમાં અમે રાધે બોલ સ્વામીના દર્શન કર્યા, વૃંદાવનમાં અમે લક્ષ્મીનારાયણ પંડિતજીના દર્શન કર્યા. આપણા સંપ્રદાયની અંદર એવા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો થયા, મોટા મોટા સ્ત્રી ભક્તો થયા. હમણાંની બધી ઘટનાઓ તમે જાણો છો. આપણા પૂજ્યપાદ ગુરુજી છે,
અત્યારે પણ એવા કેટલા બ્રહ્મનિષ્ઠ સારા સદગુરુ સંતો છે, સારા એકાંતિક ભગવાનના ભક્તો છે. તમને બધાને એટલી જ ટકોર, વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ જે છે એ જ હરિકૃષ્ણ મહારાજ, અક્ષરધામમાં જે મહારાજ છે એ જ મહારાજ તમારા ઘરમાં છે, તમારા સિંહાસનમાં છે. સિંહાસનને એકદમ ચોખ્ખું રાખવું. ઘણા લોકો તો સિંહાસનને પાર્લામેન્ટ બનાવી દીધી હોય, ખોટું છે. સમય સમય મહારાજની તમે જેવી રીતે જમો છો, ભગવાનને 56 ભોગની જરૂર નથી, પણ ભગવાનને ભલે ખીચડી જમાડો, પવિત્ર થઈને સ્નાન કરીને પ્રેમથી મહારાજને જમાડશો ને તો તમારી ખીચડી જમવા માટે પણ કર્માબાઈનો પ્રેમ જેમ ભગવાન જમતા એમ જમશે. કર્માબાઈની વાત ખબર છે દાદા? શું આ બધા તત્વો થયા? આ ડોસીમાને એટલો બધો ભગવાનમાં પ્રેમ, રોજ ભગવાનને પુકારે. ભગવાન કૃષ્ણ એક 6 વર્ષના બાળકનું રૂપ લઈ, એક છોકરો બની રોજ આવે, એનો પ્રેમ સ્વીકારે, એનો પ્રેમ અંગીકાર કરે. ગરીબ હતા, અતિ ગરીબ હતા, ખીચડો બનાવે, જે કંઈ મળે બધું ભેગું કરી બાફી નાખે. અચાનક ડોસીમાં ધામમાં જાય, એનું તો કોઈ આ દુનિયામાં હતું નહીં. ભગવાન એનો અગ્નિ સંસ્કાર કરે અને એની ઝૂંપડી પાસે આવી રોજ કનૈયો રડે, રોજ કનૈયો રડે. ઇતિહાસની એટલી મોટી આ કથા છે પ્રેમી ભક્તોની. આપણા સત્સંગમાં જીવબાનો પ્રેમ કેવો હતો, લાડુબાનો પ્રેમ કેવો હતો, રાજુબાનો પ્રેમ કેવો હતો, સુરજબા ભુજના એનો પ્રેમ કેવો હતો. અરે આપણે આ બાજુ જુઓ, ધનબા ફઈ હમણાં થયા, ધનબા ફઈનો કેવો પ્રેમ હતો. માટે તમારા ઘરમાં જેમ આપણા પિયુડા મહારાજની સંતો સેવા કરે છે, એમ પ્રગટમાની ક્યાં ભૂલ કરીએ છીએ જો સાંભળો. પાષાણ મૂર્તિ પૂજે છે જન જે, તે પણ સમયે જોઈ કરે સેવન જે, સમય વિના સેવા ન કરે એ કોઈ દન જે, સમય વિના સેવા ન કરે કોઈ દન જે, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્ન જે, પ્રસન્ન કરવા પ્રભુને સમો જોઈને કરે છે સેવા, વણ સમાની સામગ્રીએ પૂજે નહીં પ્રતિમા દેવ, પ્રસન્ન કરવા પ્રભુને સમો જોઈને કરે છે સેવા, વણ સમાની સામગ્રીએ પૂજે નહીં પ્રતિમા દેવ. સ્વામીનો મુખ્ય ભાર એ છે, ભગવાનને જેણે પ્રસન્ન કરવા હોય તેણે સમય જોઈને સેવા કરવી, એટલે કે જાગવાના સમયે ભગવાનને જગાડવા, પોઢાડવાના સમયે પ્રભુને પોઢાડવા, જમાડવાના સમયે પ્રભુને જમાડવા. આજનું માણસ નું જીવન એટલું બધું અનિયમિત બન્યું છે. માણસ પોતાના જીવનમાં તો પૂર્ણ અનિયમિત બન્યો જ છે, પણ ભક્તિના માર્ગે પણ અનિયમિત બન્યો છે. ભક્તિમાં એવી ભૂંડાશ ન ચાલે. દાદા, ઘરમાં નાનો દીકરો હોય, એ ભૂખ્યો થાય અને જમાડે નહીં તો દીકરો રડે કે ના રડે? કેમ કે પ્રગટ છે, એટલે તમને ખબર છે. તમારા કામ માટે તમે થોડું ઘણું આગું પાછું ચલાવો, પણ દીકરા માટે તમે જરાય આગું પાછું નથી ચલાવતા. સ્કૂલે જવાના સમયે સ્કૂલે મોકલો છો, જમાડવાના સમયે જમાડો છો,
રમાડવાના સમયને રમાડો છો, ક્લાસીસ હોય, કરાટે હોય, જીમ હોય, સ્વિમિંગ હોય, તમે તમારા બાળક માટે કેટલી તકેદારી રાખો છો અમેરિકામાં મેં જોયું છે દાદા. એક હરિભક્તોના દાખલા હું જોઉં છું, એને મૂકવા જવાનો, એને લેવા જવાનો. આખું સ્કેડ્યુલ માણસનું ઘડિયાળના કાંટાની જેમ ચાલતું હોય. આપણી પ્રાયોરિટીના લિસ્ટમાં સૌથી છેલ્લામાં છેલ્લો નંબર હોય તો ભગવાનનો છે. આ આપણી મોટામાં મોટી ભૂલ છે. જેણે ભગવાનને પ્રસન્ન કરવા હોય એણે ભગવાનની સેવા કરવી જોઈએ, પ્રગટ માનીને કરવી જોઈએ. આગળ બધી ભક્તિની સ્વામીએ ઘણી બધી વાતો કરી, એમાં પણ સ્વામી હવે તકેદારી એ રાખવાનું કહે છે કે સમયથી સેવા કરવી જોઈએ. પરોક્ષને પણ પ્રીતે કરી સમો જોઈ પૂજે છે સેવક, ત્યારે પ્રભુ પ્રગટને પૂજતા જોઈએ વિધ વિધ વિવેક. સમે દાતણ સમે મર્દન સમો જોઈને લાવે એ નીર, સમે ચંદન ચરચીએ સુંદર શ્યામને શરીર. સમય આવે ત્યારે દાતણ, સમય આવે ત્યારે મર્દન, મહારાજને માલિશ કરીએ. સમય આવે ત્યારે ભગવાન માટે પાણી લાવી આપીએ, ભગવાનને જળ ધરાવીએ. મોટા પુરુષો કેટલો પ્રગટ ભાવ રાખતા હોય. પૂજ્ય ગુરુ જે અહીં પધાર્યા, એકવાર સંતોને ટકોર કરી કે સંતો તમે સવારે ઠાકોરજીને થાળ ધરાવી અને પછી બપોર સુધી હામું જોતા જ નથી, પીયુડા પીયુડા મહારાજ કર્યા કરો છો. પીયુડા મહારાજને તરસ લાગે તો શું કરશે? તમે વિચાર કર્યો છે? આ વર્ષે જ ટકોર કરી, તમે જુઓ ત્યારથી સંતો આ વર્ષથી ઠાકોરજીને સવારે થાળ થઈ જાય ત્યાર પછી પણ ઠાકોરજીની બાજુમાં ચોખ્ખું જળ ભરી અને મૂકી રાખ્યું હોય, પ્રાર્થના કરે, હે મહારાજ આપને જો તરસ લાગે તો પાણી બાજુમાં મૂકીએ છીએ, આપ સંકોચ વિના પી લેજો. આ તો ભાઈ કળયુગ છે, બાકી સેવકે 24 કલાક હાજર રહેવું જોઈએ, પણ હવે મોટા પુરુષની દ્રષ્ટિ કેવી સૂક્ષ્મ છે. ભાલના ભગવાન માયાતીતાનંદ સ્વામી, ભગવાન જેવું ઐશ્વર્ય સ્વામીએ બતાવ્યું અને મહારાજની સાથે સ્વામી વાતોચીતો પણ કરતા, પ્રગટ ભાવ સ્વામીનો એવો હતો. આખો સંપ્રદાય જાણે છે સ્વામી ધોલેરાના મહંત હતા. એમાં અમાસનો દિવસ હશે, અમાસના દિવસે ઠાકોરજીને બોકાની વાળી હોય, બોકાની વાળેલી ઠાકોરજીને થાળ ધરાવ્યો મહારાજ, સંધ્યા સમયનો થાળ પોઢી ગયા, પડદો પડી ગયો, બધા સંતો સુવા ગયા, માયાતીતાનંદ બ્રહ્મચારી સૂતા છે. રાત્રે ઠાકોરજીએ દર્શન દીધા મદન મોહનજી મહારાજ, અને હાથમાં લાકડી, આંખો લાલ, સ્વામીને લાકડી અડાડીને જગાડ્યા, સ્વામી ઝબકીને જાગી ગયા. અરે મહારાજ આપ આટલા બધા ગુસ્સામાં, ચહેરો લાલ ઘૂમ છે, આંખો લાલ ચોળ છે. ત્યારે મહારાજે એમ કહ્યું, બ્રહ્મચારીજી આજે અમને ભૂખ્યાને ભૂખ્યા સુવાડી દીધા, અમને ઊંઘ જ નથી આવતી, ભૂખ્યા કેમ ઊંઘ આવે? મહારાજ તમને થાળ ધરાવ્યો છે ને સાંજે? અરે થાળ મૂકી દીધો અમારી સામે, પણ અમારું મોઢું બાંધી દીધું હતું, બોકાની એવી બાંધેલી, અમારું મોઢું ખુલે તો અમે જમીએ ને. નાના બ્રહ્મચારી જે સેવામાં હોય ને, તપાસ કરાવી અને ખરેખર બોકાની છોડવાની રહી ગયેલી. અડધી રાત્રે જાગ્યા, સ્નાન કર્યું, થાળ બનાવ્યો, દેવોને જગાડ્યા અને ફરીવાર રાત્રે જમાડ્યા. બોલો, આંખે ન કરે દીદાર તો ભગવાન ક્યાં કરે. હે ભગવાન તો પ્રગટ છે, આપણી આંખોમાં મહિમા નથી, દિવ્ય ભાવ નથી, એમાં બિચારા ભગવાન પણ શું કરે. જો પ્રગટ માનીને
પ્રેમથી પવિત્ર થઈને ભગવાનની સેવા કરવામાં આવે ને, તો આજે પણ ઘરે ઘરે એવા દાખલાઓ બને છે. મહારાજ સેવા સ્વીકારે છે, ભગવાન ભક્તની ભક્તિને અંગીકાર કરે છે. ભક્તિ કરવી રે તેને રાક થઈને રહેવું પાનબાય. ગંગા સતીનું ભજન. મેલવો મનનું અભિમાન, હે ભક્તિ કરવી તેને રાક થઈને રહેવું હે પાનબાય. હે મેલવું મનનું અભિમાન, મેલવું મનનું અભિમાન. ભક્તિ કેવી રીતે કરવી? ગંગા સેતુનું આ ભજન. આપણે ત્યાં તો એવા હજારો ભક્તિના પદો છે, ભક્તિનો મહિમા અપાર છે. પણ સાચી ભક્તિનો મહિમા છે, ખોટીનો નહીં. આપણી ભક્તિ ભૂંડાસથી ભરેલી છે, આપણી ભક્તિ ભૂલ ભરેલી છે. ભક્તિને ચોખ્ખી કરીએ, ભક્તિને પ્રેમાળ બનાવીએ, ભક્તિને પવિત્ર બનાવીએ. તમે જુઓ, વચ્ચે એક હરિભક્તોનો પત્ર આવ્યો. ઘણીવાર મને મન પણ થાય એવા પત્રો વાંચીએ ક્યારેક સભામાં, પણ શ્રીજી મહારાજને ઘણી વસ્તુ નથી ગમતી. હરિભક્તોને પણ ઘણીવાર પોતાનું નામ ઠામ આવે એ નથી ગમતું. એટલે પણ આવી સભામાં ક્યારેક વાત નીકળે ત્યારે નનામી વાત હું કરું છું. એમને ઠાકોરજી રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા. મહારાજે એક રથ લઈ અને રથમાં સાથે બેસાડ્યા, અક્ષરધામના દિવ્ય દર્શન કરાવ્યા. અક્ષરધામ કેવું હતું એ દિવ્ય દર્શન કરાવી ઠાકોરજી રથમાં બધી જગ્યાએ ફેરવી અને પાછા એમને મૂકી ગયા. પત્રમાં આખું વર્ણન વાંચીએ આપણને એમ થાય કે આ વર્ણન જોતાં એમ લાગે છે કે આ ભક્તને મહારાજે કોઈ દિવ્ય અનુભવ કરાવ્યો છે. ભગવાન આજે પણ સ્વીકારે છે, ભગવાન આજે પણ પ્રગટ છે. પ્રશ્ન એટલો જ છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મે જાના. ભગવાન પ્રગટ છે, પણ એ ભગવાનને પ્રગટ કરનારો જે પ્રેમ છે ને, એ સર્વત્ર ઉપલબ્ધ નથી. આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા ભક્તો દેશમાં ને વિદેશમાં એવી સારી ભક્તિ કરે છે, એવી સારી સેવા કરે છે. ધન્ય છે બધા ભક્તોને. તમારા ઘરને મંદિર માનો, તમારા ઘરમાં બિરાજમાન સિંહાસનમાં બિરાજમાન મૂર્તિને અક્ષરધામની મૂર્તિ છે એમ માનો. એટલી પ્રેમથી તમે મૂર્તિ માટે સોનાના હાર બનાવો એમ નથી કહેતો, પણ ભગવાનને હાર ધરાવીએ છીએ, એક ફૂલ ભગવાનની આગળ મૂકીએ છીએ, એક તુલસીનું પત્ર ભગવાનની આગળ મૂકીએ છીએ, જાણે મહારાજ પ્રગટ છે એમ માનીને મૂકો. ક્યારેક તમારા થાળમાં મોડું થયું હોય, તમારી છાતીમાં બળતરા થવી જોઈએ કે આજે મહારાજ માટે થાળનું મોડું થયું. આ પ્રેમનું લક્ષણ છે. મહાત્માનંદ સ્વામીની જ કથા છે. ઠાકોરજીને થાળ ધરાવેલો, ગરમ કઢી હતી, ઠારવાની રહી ગયેલી, ચૂલા ઉપરથી ઉતારી કટોરામાં ભરી સીધી મૂકી દીધી. અને રાત્રે ઠાકોરજીએ દર્શન આપી, જીભ બતાવી, જુઓ સ્વામી અમારી જીભ આખી દાજી ગઈ, તમે શું અમારી સેવા કરો છો. મોટા મોટા સંતો કંડારી ગુરુકુલમાં થાળ ધરાવેલો ગુરુજી દર્શન કરવા આવ્યા, અને તુરંત બધા સંતોને બોલાવી ગુરુજીએ ખૂબ ટકોર કરી કે સંતો આવી રીતે થાળ ધરાવવાનો? કઢીમાંથી ધુવાડા નીકળે છે, ચૂલા ઉપર ઉકળતી ને એવા ધુવાડ, આવી કઢી સીધે સીધી ઠાકોરજીને મૂકી દેવાની? ઠાકોરજીને પૂતળું માનો છો? ઠાકોરજીને ધાતુનું સ્વરૂપ માનો છો? આમાં ક્યાં પ્રેમ છે? સાચો પ્રેમ જ્યારે હોય ને, સાચી ભક્તિ જ્યારે હોય ને, ત્યારે એને ભગવાન અંગીકાર કરે છે.
સ્વામી એટલે ટકોર કરે છે, દાંતણના સમયે દાંતણ, સમય જોઈને ચંદન, ભગવાનના શરીરે ચરચીએ, સમે વસન સમે ભૂષણ સજાવવા શણગાર, સમો જોયે પૂજા કરવે સમે પહેરાવવા હાર, સમે વસન સમે ભૂષણ સજાવવા શણગાર, સમો જોયે પૂજા કરવે સમે પહેરાવવા હાર, સમે ભોજન સમે શયન સમે પોઢાડી ચા પીએ પાય, સમાવીના સેવકને સેવાન કરવે કાય, સમે ભોજન સમે શયન, સમય ઉપર ઠાકોરજીને વસ્ત્ર અર્પણ કરે, શણગાર કરે, સમય જોઈને પૂજા કરે, સમય ઉપર ભોજન ધરાવે, સમય ઉપર પોઢાડી દે, મહારાજ પોઢવા જાય ત્યારે ચરણ દબાવે, સમય વિનાની સેવા ક્યારેય પણ સાચો ભગવાનનો ભક્ત કરતો નથી. ટૂંકમાં પોઢાડવાના સમયે પોઢાડે, જગાડવાના સમયે જગાડે, ક્યારેક કોઈક કારણસર વિલંબ થાય ભગવાન માફ કરે છે, ક્યારેક તમારે બહાર જવાનું થાય ને સેવા ચૂકી જાઓ ભગવાન માફ કરે છે, ભગવાન દયાળુ છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલને ભગવાન માફ કરે છે, ભૂલ કરવાની આદતને ભગવાન માફ કરતા નથી. તમે બહાર ગયા છો, શરત ચૂકથી કંઈ ચૂકાઈ ગયું, ભગવાન માફ કરશે, પણ તમે ઘરમાં જ છો, બધાની સરભરા કરી લીધી, ઠાકોરજી આગળ જોયું પણ નથી, ભગવાનને ધ્યાન આપતા પણ નથી, તો ઠાકોરજી કદાચ માફ નહીં કરે. ધર્મદેવ અને ભક્તિમાતા ભગવાનના માતા પિતા હતા. ઘરમાં પ્રસંગ હતો, મહેમાનો ઘણા બધા આવ્યા હતા, મહેમાનોની સરભરામાં જે ઘનશ્યામનો પ્રસંગ હતો, જે દીકરાનો પ્રસંગ હતો, દીકરો પણ હતો, ભગવાન પણ હતા, દીકરાને પણ ભૂલી ગયા, ભગવાનને પણ ભૂલી ગયા, જમવાનું પૂછવાનું પણ ભૂલી ગયા ભક્તિમાતા, ભક્તિના દેવી છે તેમ છતાં ભક્તિમાતા ભૂલા પડ્યા. ઘનશ્યામ મહારાજને ગમ્યું નહીં, મિત્રોને લઈ મહારાજ આંબાવાડિયામાં જતા રહ્યા. કાલિદત્ત આવ્યો, ઘનઘોર વાદળ છવાયા, વંટોળિયો ફૂંકાયો, ભયંકર વાવાઝોડું થયું, અને ભક્તિમાતાથી લઈ ધર્મદેવથી લઈને બધા સગાવાલા ક્યાં ઘનશ્યામ ક્યાં ઘનશ્યામ ક્યાં ઘનશ્યામ બાવરા બની ગયા, રંગમાં ભંગ પડ્યો. શ્રીમદ સત્સંગી જીવન એમ લખે છે, આપણા શાસ્ત્રો એમ લખે છે, ભગવાનના માતા પિતા પણ ભગવાનને જ્યારે ભૂલી ગયા ત્યારે એમને પણ દુઃખ આવ્યું. કહ હનમંત બિપત પ્રભુ સોયે, કહ હનુમંત બિપત પ્રભુ સોયે, જબ તવ ભજન સ્મરણ નહીં હોય, જબ તવ ભજન સ્મરણ નહીં હોય, કહ હનુમંત બિપદ પ્રભુ સોઈ, જબ તવ ભજન સ્મરણ નહીં હોય. ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન ભૂલાય એના જેવી મોટી આપત્તિ છે જ નહીં કોઈ. સંપદો નહીં સંપદઃ વિપદો નેવ વિપદઃ, શાસ્ત્ર એમ કહે છે, સંપત્તિ એ સંપત્તિ નથી, વિપત્તિ એ વિપત્તિ નથી, તો કઈ વિપત્તિ છે? વિપત્તિ છે વિપન્નારાયણ વિસ્મૃતિ, ભગવાન ભૂલાય એના જેવી મોટી કોઈ આપત્તિ નથી, અને ભગવાન સંભાળીએ એના જેવી મોટી કોઈ સંપત્તિ નથી. સાચી મિલકત આ છે, ભગવાનને પ્રેમથી સંભાળવા. સેવા ક્યારે ચૂકાય છે? ભગવાન ભૂલાય ત્યારે. ભગવાન જો યાદ આવતા હોય તો સેવા ચૂકાતી જ નથી. સેવા ઉપર સ્વામીએ ભાર આપ્યો છે, ભગવાનને પ્રગટ માને તો આવી રીતે સેવા થાય જ,
અને આવી રીતે સેવા નથી થતી તો પછી ભગવાન પ્રગટ છે જ નહીં. દાદા, વરસાદ પડે એ કારણ છે અને પૃથ્વી પલળે એ કાર્ય છે. કોઈ કંઈક આખી રાત વરસાદ પડ્યો પણ એક ટીપું પાણીનું ક્યાંય દેખાય નહીં તો વરસાદ પડ્યો કહેવાય? સૂર્ય ઉગ્યો એ કારણ છે, અંજવાળું થાય એ કાર્ય છે. હવે અંજવાળું દેખાય નહીં કે સૂર્ય આકાશમાં ઉગ્યો તો માનો? તમે માનો? કાર્ય નથી તો કારણના અસ્તિત્વ ઉપર પણ શંકા ઉઠે છે. એમ કાર્ય કયું છે? ભગવાનને પ્રગટ માનવા એ કારણ છે, અને ભગવાનની સમય સમય ઉપર સાર લેવી, સંભાળ લેવી, સેવા કરવી એ કાર્ય છે. સમય ઉપર સારી રીતે સંભાળીને સેવા થતી નથી એ કાર્ય નથી, તો કારણ ઉપર એટલે ભગવાનને પ્રગટ માને છે એના ઉપર શંકા થાય છે. સમે સામુ જોઈ રહી જોવી કર નયણ નિશાન, સમે સામુ જોઈ રહી જોવી કર નયણ નિશાન, તત્પર થઈ તેમ કરવું રેવું સમા પર સાવધાન. સાંભળો, સમે સામુ જોઈ રહી, ભગવાનની સામે, ભગવાનની આંખમાં આંખ પરોવી, હાથ જોડી, પ્રાર્થના કરી, જોઈ રહેવું. મહારાજને પૂછવું, મહારાજ આજે થાળ તમને જમાડ્યો, તમને ભાવ્યો? શરૂઆતમાં આપણને એમ લાગે મહારાજ જવાબ નથી આપતા, થોડા દિવસ એવું લાગે, પણ એક સમય એવો આવે ભક્તના દરેક પ્રશ્નોનો જવાબ ઠાકોરજી આપે છે. હમણાં જ ગુરુજીએ સરસ સભામાં વાત કરી હતી કે આપણે થાળ કરતા હોઈએ ને હૃદયથી મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ તમારા માટે શું બનાવવું, તમે આજે શું જમશો, એમ હૃદયથી મહારાજને પ્રાર્થના કરવી. અને અંતરમાંથી અચાનક વિચાર આવશે કે આજે દહીંવડા બનાવો, આજે ભજીયા બનાવો. તમે મહારાજને પ્રાર્થના કરી અને જે સંકલ્પ થયો ત્યારે એમ માનવું એ સંકલ્પ તમારો નથી, એ સંકલ્પને કરાવનારા મહારાજ છે. ઠાકોરજીને વાઘા પહેરાવા જઈએ, હૃદયથી મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આજે તમારે માટે કેવા વાઘા પહેરાવું, મહારાજ તમારે કેવા કપડાં પહેરવા છે, મહારાજ કેવા અલંકાર પહેરવા છે, મહારાજ મને તો કશી ખબર નથી, તમે કયો તો ખબર પડે. કાલાવાલા કરીએ, મહારાજને વિનંતી કરીએ. જુઓ કેવું સ્વામી લખે છે, સમે સામુ જોઈ રહી, સામુ જોવું, જોવી કર મહારાજના હાથ, નયણ એટલે નેત્ર, સાન એટલે ઈશારો, મહારાજ કે ઈશારો કરે છે. અમારા ભીખુદાદા અહીંયા ઊભા ઊભા કીર્તન ગાય, ગુરુજીના લાલજી મહારાજ, ગુરુજીના ઠાકોરજી અહીંયા પધરાવેલા, ઠાકોરજીના હાથમાં ફૂલ હતું. અને દાદા, એ ગુરુજીના ઠાકોરજી મહારાજ તમે જાણો છો કેટલા પ્રગટ ભાવે ગુરુજી સેવે છે. મહારાજે સેવેલા, મુક્તાનંદ સ્વામીના સેવેલા ઠાકોરજી મહારાજ સામે ઊભા ઊભા દાદા એવા ભાવથી કીર્તન ગાય, એવા ભાવથી કીર્તન ગાય, અને ઠાકોરજી આમ ફૂલ ફેંક્યું. હા, આ લોયાધામની હમણાંની કથા તમે જાણો છો ને, દાદા સાક્ષી છે, બેઠા છે. ફૂલ દાદાએ લઈને લીધું અને દોડતા દોડતા ગુરુજીને શોધતા શોધતા આવે અને ગુરુજી મળ્યા. હું પણ જોડે હતો, સંતો પણ જોડે હતા. ગુરુજીના પગમાં માથું મૂકી દાદા એટલું રડ્યા, એટલું રડ્યા. ગુરુજી કે શું થયું દાદા, શું થયું? ઠાકોરજીએ ફૂલ આપ્યું. દાદાએ વર્ણન કરીને બધી માંડીને વાત કરી. ભગવાન પ્રગટ છે, ભગવાનની આંખમાં આંખ પરોવી, પૂછવું, મહારાજ તમે રાજી છો ને, મહારાજ હું આ કામ કરવા જાઉં, મહારાજ હું જોબ ઉપર જાઉં, મહારાજ હું ભણવા જાઉં, મહારાજ મારી સાથે ચાલો ને. એક હરિભક્ત અમેરિકાના છે. આવી રીતે રોજ ઠાકોરજીને દિવસમાં 5-50-100 વખત પ્રાર્થના કરે એવા. દાદા સત્ય ઘટના કહું છું, એ ઘણી વાર મને વાત કરે કે હું ઠાકોરજીને પૂછું ને કે ઠાકોરજી આજે એક નવો બિઝનેસ આવ્યો છે, અમે જોવા જઈએ છીએ, જઈએ. અચાનક ઠાકોરજી એમ કહેતા હોય ના તમે ન જતા, એને અચાનક અવાજ એવું ઠાકોરજીનો સંકેત થાય, સ્વામી અમે 4-5 વખત એવું જોયું ઠાકોરજી ના પાડે,
તેમ છતાં મેં જઈએ ને પ્રોબ્લેમ થાય જ છે. પછી મેં નક્કી કર્યું કે આ અવાજ અમારો નથી, આ કોનો અવાજ છે? સંકેત મહારાજનો છે. આપણા મૂળજી ભગતના ભાઈ કંડારીવાળા ઘનશ્યામ ભગત છે, એમને નિયમ છે, ઘરની બહાર નીકળે તો પણ પહેલાં સિંહાસનમાં આવે, ઠાકોરજીના દર્શન કરે, મહારાજ હું જાઉં, મારી સાથે ચાલો. એટલું સરસ એમનો નિયમ છે, એટલું ફાઇન. બહાર જઈને પાછા આવે ઘરમાં એટલે સીધા સિંહાસનમાં જાય, મહારાજ ઘણું ફરીને આપણે આવ્યા, તમે આરામ કરો, હવે હું મારું કામ કરું. ગમે ત્યારે જાય ત્યારે. હમણાં હરિભક્તને ત્યાં મેં ગયા, મને નામ ભૂલાય છે, ઘરમાંથી બહાર જવાનું એટલે 5 દંડવત કરવાના, 5 દંડવત કરીને પછી ઘરની બહાર નીકળવાનું, પ્રાર્થના કરીને. ઘરની અંદર આવે એટલે 10 દંડવત કરવાના. કેમ? સમજી ગયા? સહી સલામત ઠાકોરજી તમે પહોંચાડી દીધા, એ પણ તમારી કૃપા માટે મહારાજ 5 દંડવત એક્સ્ટ્રા આભાર માનવા માટે. આવો નિયમ એને. કેવા સારા હરિભક્તોના નિયમ, ભગવાન સાથે કેવો સારો નાતો બાંધ્યો છે આ બધા ભક્તોએ, ધન્યવાદ આપવાનું મન થાય. ભગવાનની આંખો સામે, ભગવાનના હાથ સામે જોયા કરવું, તત્પર થઈને રહેવું. સમે દર્શન સમે પરસન પૂછવા તે પ્રેમે કરી, દર્શન કરવા, ભગવાનને પ્રશ્ન પૂછવો, મહારાજ આજે કપડાં પહેરાવ્યા તમને ગમે છે ને, આજે થાળ જમાડ્યો પ્રભુ થાળ બરાબર તો બન્યો છે ને, આમ પ્રશ્ન પૂછવા. સમે દર્શન સમે પરસન પૂછવા તે પ્રેમે કરી, સમે ઉત્તર સાંભળી તેમ કરવું ભાવે ભરી, સમો જોઈ સેવકને રેવું હાથ જોડીને હજુર, સમાવી નાની જે વારતા તેથી દાસને રેવું દૂર, જે સમે જેવું ગમ્યું હરીને તેવું કરવું કર જોડીને, નિષ્કુળાનંદ કેન ભૂલવું કરવું કારજ મન માન મોડીને, જે સમે જેવું ગમ્યું હરીને તેવું કરવું કર જોડીને, નિષ્કુળાનંદ કેન ભૂલવું કરવું કારજ મન માન મોડીને. મનનું ધાર્યું છોડીને, માન મૂકીને ભગવાનની ભક્તિનું કામ કરી લેવું, જેવું મહારાજને ગમતું હોય એવું કરવું, જેમાં મહારાજ રાજી હોય તેવું કરવું. આવી રીતે સમય જોઈને, સાવધાની રાખીને ભગવાનની સેવા કરે છે ને, એ સેવાને પ્રભુ અંગીકાર કરે છે. હું ઘણીવાર કથામાં વાત કરું છું, આ સત્સંગ રોકવા ટોકવાનો છે, આ સત્સંગ સમજણનો છે, આ સત્સંગ પ્રગટનો છે. મહારાજ આજે પ્રગટ છે, મોટા મોટા સંતો આજે પ્રગટ છે, મોટા મોટા ભક્તો આજે પ્રગટ છે, એક બે નહીં હજારોના હજારો ભક્તોને આના અનુભવ થાય છે. તમે તમારા ઘરમાં પણ એવી પ્રેમથી સેવા કરો, તમને તમારા ઘરમાં અનુભવ થશે, તમારું ઘર અક્ષરધામ બની જશે, તમારું ઘર લોયાધામ બની જશે. લોયાધામ પરિવારના ભક્તો ખૂબ પ્રેમથી સેવા કરે છે. મને ઘણા બધા ભક્તોના પ્રસંગો યાદ આવે છે, ધન્યવાદ આપવાનું મન થાય. તમે ભગવાનને રાજી કર્યા છે, બસ એવા ને એવા મહારાજને રાજી રાખી શકો, ભક્તિ દ્વારા, પ્રેમ દ્વારા, એવી મહેનત દરરોજ માટે ચાલુ રાખજો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું આવી રીતે ભક્તિનિધિ ગ્રંથનું 20મું કડવું અહીં પૂરું થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.